ચલ એટલે શું મિત્રો કે એવી કોઈ સંખ્યા કે જે આપણે જાણતા જ નથી અજ્ઞાત સંખ્યા છે કે જેને અંગ્રેજી મૂળાક્ષર સ્મોલ લેટર વડે દર્શાવે એ બી સીડી ટુ ઝેડ જનરલી એક્સ વાય ઝેડ વધારે વપરાતા હોય સમીકરણ બનાવવા માટે મિત્રો ત્રણ પગથિયા વિચારીશું ચલ માટે કોઈ મૂળાક્ષર ધારી લઈએ હા મિત્રો કોઈ પણ તમે ચલ ધારી શકો છો પહેલાં ભાંગાકાર ગુણાકાર સરવાળો બાદ બાકી ભાગુ નિયમ વાપરવાનો હોય છે હવે તમને અહીંયા સરસ મજાની વાતો કરી છે શરત તો આપણે અગાઉના ધોરણોની પાંચમા ધોરણથી શીખતા આવ્યા છે જેમ કે હું તમને વાત કરું કે આપેલી સંખ્યાને ચાર વડે ગુણી તેમાં બે ઉમેરો એટલે પહેલાં ચલ ધારો ચલ કોઈ પણ ધારી શકો છો જ્યારે તમને ચલ આપ્યો ન હોય પણ જો તમને એ કીધું એક્સ ચલ ધારવાનો ને ચાર વડે ગુણી તેમાં બે ઉમેરો તો તમારે એક્સ જ વાપરવો પડે હા મિત્રો તો અહીંયા ને ચાર એક્સમાં બે ઉમેરો ચાર એક્સ વધતા બે એ ખોટું છે મિત્રો વધતા બે લખવાનું રહી ગયું છે મારી પાસે કેળાની ચાર લોમ છે અને ત્રણ કેળા છૂટા છે સાંભળજો ચાર લૂમ છે હવે એક લૂમમાં કેટલા કેળા છે એ ખબર નથી એટલે આપણે એને ધારી લેવું પડે રાઈટ તો સમજી લો કે ચાર લૂમ છે એટલે ચાર એમ કરી દઈએ આપણે એમાં કેટલા કેળા છે એ બરાબર એમ ધારી લીધો છે પ્લસ ત્રણ છૂટા છે એટલે પ્લસ ત્રણ કરી દેવાના એટલે એ લખવાનું ચાર એમ પ્લસ ત્રણ આપેલી સંખ્યાને સાત વડે ભાંગી તેમાંથી દસ બાદ કરો હા મિત્રો એ ધારી લીધો છે

આપેલી સંખ્યાને છ વડે ભાંગી તેમાં છ ઉમેરો એક્સના છેદમાં છ વધતા છ મારા પિતાજીની ઉંમર મારી ઉંમરના ત્રણ ગણા કરતાં બે વધુ એટલે પહેલાં મારી ઉંમરને ધારવી પડે સમજી લો મારી ઉંમરને હું એમ ધારું છું મારી ઉંમર એમ છે તો એમના ત્રણ ગણા એટલે થ્રી એમ પ્લસ ટુ એટલે અહીંયા શું આવશે થ્રી એમ પ્લસ ટુ મારી પાસે કેરીના છ કરંડિયા છે મિત્રો છ કરંડિયા એટલે આપણે સુંડા પણ કહી શકીએ ને જે મોટા મોટા એની અંદર ભરેલા હોય જ્યારે કેરી વેચવા આવે ત્યારે જોજો પહેલાં વેચનાર હોય ને એની પાસે આવા કરંડિયા હોય છે તો દરેકમાં દસ દસ કેરી છે આ ઉપરાંત ત્રણ કેરી છૂટી છે હવે છ કરંડિયા છે દરેકમાં દસ દસ કેરી છે આ ઉપરાંત ત્રણ કેરી છૂટી છે જો આપણે આનું સમીકરણ બનાવવું હોય મિત્રો આ તો તમને કહી દીધું છે કે દસ દસ કેરી હોય એટલે તમને ખબર પડી જાય કે દસ છ સાઠ થશે વત્તા ત્રણ પણ જો આપણે અહીંયા કેરી બતાવી જ નથી તો શું કરીશું ખબર છ કરંડિયા એટલે આપણે કેરી છે એમની અંદર એમ ધારી લઈએ તો છ એમ પ્લસ ત્રણ છૂટી છે એક સફરજનની કિંમત વીસ રૂપિયા છે પાંચ સફરજન સાથે લેતા પ દસ રૂપિયા પરત આપે છે તો આપણે શું કરવું પડે અહીંયા એક સફરજનની કિંમત વીસ રૂપિયા છે પાંચ સફરજન સાથે લેતા એટલે તમારે પાંચ એમ પાંચ એમ લખવા પડશે ને કારણ કે તમે શું કરો છો અહીંયા એક સફરજનની કિંમત વીસ રૂપિયા છે પાંચ સફરજન સાથે લેતા દસ રૂપિયા પરત આપે છે તમારે અહીંયા માઇનસ દસ કરવું પડે હા મિત્રો એક સફરજનની કિંમત વીસ રૂપિયા પાંચ સફરજન સાથે લો છો એટલે તમને પાંચ રૂપિયા શું કરે સોરી દસ રૂપિયા રિટર્ન કરે છે થાય કેટલા સો રૂપિયા પણ તમારી પાસે નેવું જ લે છે પણ તમારે અહીંયા શું કરવાનું છે વીસ ગુણ્યા એમ કોઈ પણ પાંચ સફરજન માઇનસ દસ કરી દેવાના છે એટલે સમીકરણ બની જશે તો આ તો આપણે સમીકરણ બનાવતા શીખ્યા હવે સમીકરણ ઉકેલ તો ઉકેલવાની વાતો કરવાની છે હા તો સમીકરણ ઉકેલવા માટેની બહુ સરસ મજાની વાતો છે સૌથી પહેલાં કામ તમારે હંમેશા ડાબી તરફની ભાગની પછી જમણી તરફનો ભાગ કરવાનો હોય પગથિયું એક પ્રમાણે એક્સ બરાબર પાંચ થશે પગથિયું બે કહે છે ચાર વડે ગુણતા એનો વીસ જવાબ મળતો હોય તમે પાંચને એક્સ બરાબર પાંચ હોય તો એને ચાર વડે ગુણો એટલે પાંચ ચોક વીસ થાય હવે તમારે બે ઉમેરો તો બાવીસ થાય હવે આની આ જ વસ્તુ જ્યારે તમે સમીકરણ ઉકેલો છો ત્યારે નીચેથી કામ કરવાનું હોય જેમ કે તમે બે ઉમેરો એટલે પહેલાં બે બાદ કરવા પડે એ વાત અહીંયા કરેલી છે જો મિત્રો ધ્યાનથી સમજી કે તમે બે વડે ગુણો છો સમીકરણ ચાર એક્સ બરાબર બાવીસ લઈએ આપણને એક સમીકરણ આ રીતે આપેલું છે તો પહેલું કામ આપણે શું કરવું પડે બાદ બાકી કરવી પડે તમે જે પ્લસ બે કર્યા છે અહીંયા બે ઉમેરતા બાવીસ થાય છે એ બે પહેલાં માઇનસ કરવા પડે એટલે તમે શું કરશો ચાર એક્સ માઇનસ બે કરશો મિત્રો અહીં થોડી ભૂલો છે છાપવાની અંદર આ બે બેનો આવે અહીંયા ચાર એક્સ માઇનસ બે બે બાજુ બબે બાદ કરશો એટલે કે તમે શું કર્યું પહેલાં ધ્યાનથી જો આ સમીકરણ તમે એક્સ બરાબર પાંચ લીધા પછી ચાર વડે ગુણ્યા એટલે વીસ થયા અને પછી બે ઉમેર્યા એટલે બાવીસ થયા હવે ઉમેર્યા છે એટલે બાદ કરો ગુણ્યા હોય તો ભાંગો એટલું અહીંયા કરવાનું રહેશે જો બાદ કર્યા મેં બે બેમાંથી બબ્બે બાદ કર્યા હવે અહીંયા ઓલરેડી તમે બે પ્લસ કર્યા હતા ચાર એક્સ પ્લસ બે જે કયો કયો તો મેં શું કર્યું ત્યાં ચાર એક્સ લખી દીધા બાવીસમાંથી બે ગયા એટલે વીસ થયા બંને તરફ ચાર ચાર વડે ભાંગો એટલે અહીંયા ચાર એક્સના છેદમાં ચાર કરો અહીંયા વીસના છેદમાં ચાર કરો એટલે એક્સ બરાબર પાંચ જે પાછું મૂલ્ય તમને એ રીતે મળી જાય બીજું ઉદાહરણ છે અહીંયા છ એમ માઇનસ અગિયાર બરાબર એક એટલે હું શું કરીશ માઇનસ અગિયારની વિરોધી સંખ્યા છે બંને બાજુ પ્લસ અગિયાર પ્લસ અગિયાર ઉમેરીશ તો હું અહીંયા જે છ એમ છે અહીંયા માઇનસ અગિયાર છે જ્યાં પ્લસ અગિયાર ઉમેરો એટલે ઉડી જાય અને એકમાં બીજા અગિયાર ઉમેરો એટલે બાર થઈ જાય હું ફરીવાર બોલું મિત્રો આમાં અગિયાર ઉમેરવાના આમાં અગિયાર ઉમેરવા આમાં તો અગિયાર અગિયાર ઉડી જાય એટલા માટે તો આપણી કરતા હતા જે સંખ્યા માઇનસ હોય તો પ્લસ ઉમેરો પ્લસ હોય તો માઇનસ ઉમેરો અને પછી એમ છે એને કરતાં બનાવો એટલે છ ગુણાકારમાંથી ક્યાં જાય તો કે ભાંગ કારણ કે બંને બાજુ છ છ વડે ભાંગવાના હોય તમારે ચલને કરતાં બનાવવાનો છે ઓકે તો બીજું ઉદાહરણ પણ આપણે આગળ જોઈએ શું કહે છે જો ઉદાહરણ આઠ આપેલું છે આપણને મારા પિતાજીની ઉંમર મારી ઉંમરના ત્રણ ગણા કરતાં બે વધુ છે એટલે મારી ઉંમર હું પી ધારી લઉં તો એના ત્રણ ગણા એટલે થ્રી પી અને એમાં બે વધુ છે એટલે બે પ્લસ કરો અને એ ઉંમર કોની છે તો કે પિતાજીની ઉંમર જેટલી થાય છે એટલે એકતાલીસ આ રીતે સમીકરણ બની ગયું ફરી વાર જુઓ પિતાજીની ઉંમર એકતાલીસ આપી છે પણ એ કેટલી છે તો મારા ત્રણ ગણા કરતાં મારી ઉંમરના ત્રણ ગણા કરતાં બે વધારે હા તો લખું સમીકરણ બની ગયું ને ઉકેલવા માટે શું કરશો મિત્રો તો પ્લસ બે છે એટલે બંને બાજુ પહેલાં માઇનસ બે માઇનસ બે કરો તો આ બાજુ માઇનસ બે કરશો એટલે પ્લસ બે માઇનસ બે ઉડી જશે એકતાલીસમાંથી બે જાય એટલે ઓગણચાલીસ અને હવે થ્રી પી આવ્યા તો આપણે ત્રણ વડે બી બાજુ ભાંગી નાખો તેરતેરી ઓગણચાલીસ એટલે મારી ઉંમર તેર વર્ષ થઈ ગઈ હા મિત્રો બસ આ રીતે ઉદાહરણો કરી શકાય કોહલીએ ધોનીના રનના ત્રણ ગણા કરતાં ચૌદ રન વધારે બનાવ્યા જો કોહલીએ એકસો તેર રન બનાવ્યા હોય હવે કોહલીના રન તમને આપી દીધા છે ધોનીના રનના ત્રણ ગણા ધોનીના રનને ધારવું પડે સમજી લો કે ધોનીના રન ડી છે તો એના રનના ત્રણ ગણા કરતાં ચૌદ રન વધારે બનાવે કોહલી એટલે થ્રી ડી પ્લસ ફોર્ટીન 3D ડી પ્લસ અહીંયા પ્લસ આવવું જોઈએ બહુ બધી ભૂલો છે મિત્રો આ બુકમાં થ્રી પ્લસ ફોર્ટીન એટલે કે ત્રણ ડી પ્લસ ચૌદ બરાબર એકસો તેર કારણ કે બેના રન તો સરખા બતાવવા પડશે ને આપણે કારણ કે ધોનીના રનના ત્રણ ગણા કરતાં ચૌદ છે એટલે સમીકરણ તો જ બેલેન્સ થશે હવે તમારું કામ પહેલાં પ્લસ ચૌદ છે એટલે બંને બાજુ માઇનસ ચૌદ માઇનસ ચૌદ કરવું પડે અહીંયા માઇનસ ચૌદ કરશો એટલે ચૌદ ચૌદ ઉડી જશે એકસો તેરમાંથી ચૌદ કાઢશો એટલે નવ્વાણું આવશે હવે તમારે બંને બાજુ ત્રણ વડે ભાંગવા પડે કારણ કે આપણે ડીની જરૂર છે ડીને કરતાં બનાવો તેત્રીસ તરીકે નવ્વાણું થઈ જશે એટલે તમને રન મળી જશે તો આ જ રીતે તમે બીજા જે દાખલાઓ છે એ પણ તમે જાતે કરી શકશો જુઓ તો રોહિત શર્માના વન ડેમાં એક દાવમાં કરેલા સૌથી વધુ રન જાણો છો સપ્ટેમ્બર મહિનાના જેટલા દિવસો હોય તેને નવ વડે ગુણીએ તેના કરતાં છ ઓછા તો રોહિત શર્માનો હાઈસ્કોર શોધી કાઢો તો મિત્રો તમને ખ્યાલ હશે કે સપ્ટેમ્બર મહિનાના કેટલા દિવસો હોય ત્રીસ ત્રીસને તમે નવ વડે ગણો નવ તેરી સત્યાવીસ બસ્સો સિત્તેર થાય બસ્સો સિત્તેરમાંથી છ કાઢો એટલે બસોને ચોસઠ તો આવી રીતે તમે સમીકરણ ઉકેલી શકો છો ફરી મળીશું મિત્રો નવા વિડીયો સાથે અને હા આ વીડિયોના જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે એ સમીકરણનો એક બીજો વિડીયો પણ મૂકેલો છે સાદા સમીકરણ કઈ રીતે ઉકેલવા એ પણ જોઈ લેજો